ये हाँ ये दे दो ये जरा आप एक ये कौन से का बदली कर बदली कर एक नंबर में बदली कर वाला कस्टमर આશીર્વચન આપે
गुड मॉर्निंग से गुड मॉर्निंग गुड मॉर्निंग सर गुड मॉर्निंग गुड मॉर्निंग જે કામમાં પૈસા લાગતો નથી એ કામ કરવાનો હંમેશા. ગુડ મોર્નિંગ કહેવામાં કે પૈસા લાગે છે તો મ્યુનિસિપાલિટીનું પરમિશન લેવું પડે છે. નહીં નહીં, મફતમાં છે ને. આપ સૌની જાણકારી માટે, આપણે તો ખાલી જે ફોરેનના લોકો છે ને એ લોકોને ક્રિટિસાઇઝ કરવાનું કામ આપણે કરીએ, પણ ફોરેનર લોકો એકબીજાને જ્યારે જોઈએ ઓળખીતા ના હોય તો બી હાય હેલો ની ગુડ મોર્નિંગ કરે છે. એકબીજાને જ્યારે જોઈએ તો સ્માઇલ કરે છે. આપણે તો મોઢું ફેરવી લઈએ. તો વી શુડ લર્ન સમથિંગ વિચ ઇઝ ગુડ. તો માતોશ્રી જયાબેન હિંમતલાલ શાહ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા આયોજિત આજના કાર્યક્રમમાં અમને ટ્રસ્ટી ભાવેશભાઈ શાહ, અન્ય બધા પદાધિકારીઓ ઉપસ્થિત, ભાઈઓ અને બહેનો, હું અત્યારે કાંદિવલી આશાનગર જે આવું છું બે કાર્યક્રમ પૂરું કરીને. એક શ્રી શ્રી રવિશંકરજીના લેક્ચર બધા યુવાનોને લઈને ચાલુ હતો, એમાં હું ગયો. બે તારીખ આપણે મહાત્મા ગાંધીજીને યાદ કરવાના અને સ્વચ્છ ભારત અભિયાનમાં બધા જોડાઈ જવાના છે. એક સ્વચ્છ ભારત અભિયાનનો બી કાર્યક્રમ હતો તો હું ત્યાં બી લઈને બેસીને મોર્નિંગ. અને ચોથું પ્રોગ્રામ એ છે કે અમારી અહીંયાની નગરસેવિકા આઉટ ઓફ મુંબઈ છે, તો એમને મને ફોન કરીને કહ્યું કે હું નથી એટેન્ડ થવાનો, જવાની તો તમે જરૂર જજો, તો એટલા માટે બી હું આવ્યો છું. અને જે ચૂંટાઈ નહીં આવે એ લોકો પબ્લિકનું કામ કરે છે, એટલે આ સિસ્ટમ ચાલવું જોઈએ. એટલે આપ જેવા સંસ્થાના લોકો જ્યારે આટલું મોટું ભગીરથ કામ કરો છો, તો એઝ અ મેમ્બર ઓફ પાર્લામેન્ટ મને હંમેશા એવું લાગે છે કે થોડાક સમય માટે હોય તો બી જઈને તમારા લોકોનું મોરલ બુસ્ટ કરવું જોઈએ. એટલા માટે હું દરેક કાર્યક્રમમાં જવાનો પ્રયત્ન કરું છું. આ કાર્યક્રમ તમે જે કરો છો, લાઇનમાં લોકો ઊભા છે એટલે આપણે બહુ વાર્તાલાપ નહીં કરીએ, પણ અને એમને લાગ્યું કે આ ડાયાલિસિસ સેન્ટર જે આપણે ચાલુ કર્યું બહુ દૂર છે, થોડું દૂર છે લોકોને. આમ તો હાઈવેથી 2 મિનિટના રસ્તા ઉપર જ છે, એકદમ બાજુમાં છે, એકદમ બાજુમાં, પણ એમને લાગ્યું કે આ થોડું દૂર છે. તો પછી મેં પ્રસ્તાવ મૂક્યો મહાપાલિકામાં અને અમે એમ નક્કી કર્યું કે જે ડાયાલિસિસ કર્યા પછી એ લોકોને ઘર સુધી જવા માટે રિક્ષાનો બી પૈસા આપી દઈએ. ના ફાઈન નથી, હું આગળ કહું છું. તો અને રિક્ષાને પૈસા બી આપી દીધો, પણ હું એને થોડું રિવર્સ લાવવા માગું છું. આ દેશનો એક માનસિકતા એવું છે, અને હું ફ્રોમ ધ બિગિનિંગ હું બહુ નાના પરિવારમાંથી અહીંયા સુધી આવ્યો છું અને તમે લોકો મને પહોંચાડ્યા છે, પણ તમે કંઈ બી મફતમાં આપો તો એની વેલ્યુ નથી સાહેબ, એની વેલ્યુ નથી. તમે એમ કહો કે 1200 રૂપિયા 2000 રૂપિયા લઈએ છે, અમે 100 રૂપિયામાં કે 50 રૂપિયામાં કરીએ છીએ, તો એ લોકોને લાગે છે આપણે આટલું કન્સેશન આપીએ છીએ, આટલું કન્સેશન આપીએ છીએ, અને તમે મફત કરો તો એ લોકોને એ લાગે છે કે શું છે, આ તો એ લોકોનું કામ છે. ભગવાને મને પૈસા આપ્યું નથી, આ લોકોને આપી એટલે દે આર ગિવિંગ બેક. હોય ને જેના પાસે નહીં હોય તો એને તમે હજી કંઈ આપો, કંઈ પ્રોબ્લેમ નથી. આ બધા આપવા માટે લોકો ઊભા છે ને તમે આપવાના છો, પણ ફ્રી કન્સેપ્ટમાંથી લોકોને બહાર કાઢવું પડશે સાહેબ, ફ્રી કન્સેપ્ટમાંથી લોકોને બહાર કાઢવું પડશે. આજે અમે મુંબઈ મહાનગરપાલિકાની જે સ્કૂલ ચલાવીએ છીએ, વી આર સ્પેન્ડિંગ ક્રોર્સ ઓફ રૂપીઝ વી આર સ્પેન્ડિંગ ફ્રોમ ધ ટેક્સ પેયર. આ પૈસા ક્યાંથી આવે છે? તમે લોકો ટેક્સ ભરો છો એમાંથી આવે છે. ચપ્પલથી લઈને 27 પ્રકારના વસ્તુઓ ફ્રી ઓફ કોસ્ટ બોમ્બે મ્યુનિસિપલ કોર્પોરેશન ઇઝ પ્રોવાઇડિંગ. એજ્યુકેશનનું લેવલ અત્યારે વી હેવ રીચ 60% એવરેજ. તો ફ્રી કન્સેપ્ટમાંથી લોકોને બહાર કાઢવું પડશે. આપશો એક સારા કામ કરો છો એટલે ફરી એક વખત અભિનંદન કરું છું તમારું, અને થાય તો આટલી મોટી એક ટીમ તમે લોકો ઊભી કરી છે, બાકી વ્યવસ્થા બી તમારી પાસે છે, તો કોઈ એકાદ કન્સ્ટ્રક્ટિવ કામ બી કરો, એકાદ કન્સ્ટ્રક્ટિવ કામ બી કરો, એ તમને બી સારું લાગશે કે અમે કંઈ કર્યું. હવે ફોર એક્ઝામ્પલ ગાર્ડન પ્લેગ્રાઉન્ડ તો બહુ બન્યું, લોકોએ બહુ બનાવ્યું, પણ મેં વીર સાવરકર અને પોલીસર જીમખાના બનાવ્યું તો મને ઇનર ફિલિંગ થાય કે મેં એક બહુ સારું કામ કર્યું છે.
લોંગ ટર્મ માટે મારા મગજમાં બી રહેશે અને બોરલીના લોકોના મગજમાં બી રહેશે. એટલે તમારી આજે એક યુનિટી બની છે. ભગવાન કરે આ વધતું જાય વધતું જાય વધતું જાય. પણ આપણે 50 વર્ષ કે 70 વર્ષ આઝાદીના પછીના તમે જરૂર એવરેજ સર્વે કાઢો તો કેટલાક સંસ્થાઓનું નિર્માણ થયું અને કેટલાક સંસ્થા બંધ પડી ગયા એટલે આજે તમારું યુનિટી છે, વધે છે, સારા લોકો છે, યંગ લોકો જોડાયેલા છે. તો કોઈ કન્સ્ટ્રક્ટિવ કામ કરો એવી ભાવના બી વ્યક્ત કરું છું. ફરી એક વખત આપ સૌને ખૂબ ખૂબ ધન્યવાદ. 2 તારીખે સ્વચ્છ ભારત અભિયાનમાં રસ્તા ઉપર પડેલા કચરા તો આપણે સાફ કરીએ પણ હ્યુમન માઇન્ડ અને બ્રેનમાં બહુ બધો કચરો પડેલો છે. એ કચરો બી આપણે વાર્તાલાપના માધ્યમથી બહાર કાઢવાનો કોશિશ કરીએ. આપ સૌને ફરી એક વખત ખૂબ ખૂબ શુભેચ્છા, ધન્યવાદ. ભારત માતા. અને શોર્ટલી જનવરીથી માર્ચ વચ્ચે અમે લોકો રેડી થઈ જશે. અંડર કન્સ્ટ્રક્શન કામ ચાલે છે અત્યારે. એના ફીચર્સ છે કે જે નીડી ફેમિલી સાહેબે જેમ કીધું અમે ફૂલ્લી એગ્રી છીએ, ડિપેન્ડ કરવા નથી માગતા. પણ જે બહુ જરૂરિયાતવાળા છે એના 500 પર મંથ ડાયાલિસિસ 1 રૂપિયામાં કરવા માગે છે. ટોટલ સ્ટ્રેન્થ અમારી 20 બેડની છે. 20 બેડના અંદર 2000 ડાયાલિસિસ દર મહિને થશે. 24,000 ડાયાલિસિસ એવરી યર અમે કરશું, જેનાથી 25% 6,000 ડાયાલિસિસ 1 રૂપિયામાં કરી આપશું. બાકીના ડાયાલિસિસના અંદર 1100 રૂપિયા અમે ચાર્જીશું. વી નેવર સે કે ઇન્ડિયામાં નંબર વન કે એવું કંઈ બી નથી. જસ્ટ બ્લેસિંગ છે, બધાના સપોર્ટ છે, તો અમે કન્સેશન રેટથી પબ્લિકને પહોંચવા માગે છે. સર એવું કંઈ બી નથી. નો પ્રાઉડ ફિલિંગ. આટલું અમે કરવા માગીએ છીએ. સેકન્ડ કાંદિવલી વેસ્ટમાં છે. 5 કિલોમીટર કાંદિવલી સ્ટેશનથી જે ધાણુકરવાડીની બાજુમાં છે. 3,000 કાર્પેટ એરિયા છે, 6,000 સેલેબલ એરિયા છે. 20 બેડ છે. દરેક બેડ ઉપર ટીવી સેટ્સ લગાડીને આપી છે, જેનાથી પેશન્ટને થોડી રાહત રહે. 4 કલાકનું ડાયાલિસિસ હોય છે, 3.5-4 કલાક, તો એટલા ટાઈમ સુધી એને થોડીક રિલીફ રહે. એપ્રોક્સિમેટલી કોસ્ટ, પ્રોજેક્ટ કોસ્ટ 10 કરોડની છે. જગ્યા ઓનરશીપ જગ્યા એટલે લીધી છે કે ફ્યુચરમાં ક્યારેય બંધ ના કરવું પડે. સાહેબે બરાબર કીધું છે, ઘણી બધી સંસ્થાઓ આવે છે જલ્દી બંધ થઈ જાય છે, આવે છે એનાથી વધારે બંધ થઈ જાય છે. અને બધાના સપોર્ટ પ્રોબ્લેમ ફેસ કરીએ છીએ અથવા જે જોરમાં કામ કરવું પડે છે એનું કારણ એટલું જ છે. કારણ કે અમે 10 કરોડ રૂપિયા ખાલી જગ્યાના અંદર ઇન્વેસ્ટ કરવા માગીએ છીએ અને ક્યારેય બી આપણું ડાયાલિસિસ સેન્ટર બંધ ના થાય એના માટે એકદમ પાયા મજબૂત બનાવીએ છીએ. ફર્ધર જે કંઈ છે એના માટે એક નવી સ્કીમ અમે લોન્ચ કરીએ છીએ. સાહેબની સામે પહેલીવાર હું બોલું છું. જસ્ટ આઈ ટેક 1 મિનિટ, આટલો ટાઈમ તો લેતા બી નથી. અને અમે લોકો એક સ્કીમ લાવી છે જેના અંદર 27,000 તમારે આપીને એક ફેમિલીને એડોપ્ટ કરવાનું છે. ડ્યુરિંગ ધ હોલ યર યુ જસ્ટ ગીવ 27,000. 27,000માં 15,000 વિલ ગો ટુવર્ડ્સ ગ્રોસરી, જેના અંદર એક કુટુંબને આખા વર્ષ અમે અનાજ આપશું. એનો કોસ્ટ 15,000 રૂપિયા લાગશે અને 12,000 રૂપિયા તમારાથી ડાયાલિસિસ તરફના લેશું, જેના અંદર અમે લોકો 12 ફેમિલીને એવરી 12 ડાયાલિસિસ એવરી મંથ જે 1,000 કોસ્ટ હશે એ અમે 1 રૂપિયામાં કરી આપશું. સો ધીસ વિલ બી અવર સ્કીમ જે અમે લોન્ચ કરીએ છીએ. અને અમારો ટાર્ગેટ 500 ફેમિલીને અનાજ આપવાનો છે. રાઇટ નાઉ વી આર સર્વિંગ ટુ 350 ફેમિલીઝ મંથલી સર. અને કન્સિસ્ટન્સી ઇઝ અવર મેઇન રીઝન કે અમે લોકો આટલા વર્ષથી સંસ્થા ચાલે છે. સંસ્થા 2009માં ચાલુ થઈ છે અને એક પ્રાઉડ ફિલિંગ છે કે જે સંસ્થા બે જણાએ ચાલુ કરેલી હતી, 11 ફેમિલીથી ચાલુ કરી હતી, આજે 100 વોલન્ટિયર છે સર. અમારી સાથે 100 વોલન્ટિયર છે. ધીસ ઇઝ અ બિગ સ્ટ્રેન્થ. અને એવરી ટાઈમ વોલન્ટિયર્સ ચારે બાજુ તમને નજર આવશે સર કે જે 24 અવર્સ કામ કરવા માટે રેડી હોય છે. અને સંસ્થા અત્યારે જોરશોરથી ડોનેશન ડ્રાઈવમાં લાગી છે, ઘરે ઘરે જાય છે સર. અને જેની પાસે થોડી કેપેસિટી છે અમે એ લોકોને અપીલ કરીએ છીએ કે પ્લીઝ 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 અમારી સાથે જોઈન થાઓ અને થોડા ઘણા પૈસા આપો, જેનાથી આપણે જે જરૂરિયાતવાળા છે એને આપણે પહોંચી શકીએ. થેન્ક યુ સો મચ. વી આર ઓલસો લાઇકલી ટુ જોઈન વિથ ધીમ. એમની જોડે અમે જોડાવા માંગીએ છીએ ડાયાલિસિસ સેન્ટર માટે. અને એમની પ્રવૃત્તિઓને જોઈને છેલ્લા 2 વર્ષથી અમે એમની પ્રવૃત્તિ જોઈ છે. સરકારજીનું ફૂડ ડિસ્ટ્રિબ્યુશન પણ કરે છે. તો વી વુડ લાઇક ટુ પાર્ટિસિપેટ વિથ ધીમ એન્ડ યુ હેવ અ ડોનેશન ઓફ અરાઉન્ડ 5 to 6 મસીઝ ઇફ પોસિબલ. એ લોકોએ 5 મશીનનું આપણને પ્રોમિસ ખુશ છે. હલો, વાડીવાલા સાહેબને ઇન્ટ્રોડ્યુસ કરાવું છું, જે 24 અવર્સ આપણા ડાયાલિસિસ સેન્ટરના માટે મારી સાથે એસોસિએટ છે. એમની એડવાઇસના લીધે આપણે આ બધું કામ કરી શકીએ છીએ. થેન્ક યુ વેરી મચ વાડીવાલા સાહેબ. અને સન્માન બી એમને જરૂર છે કેમ કે ઓલવેઝ એમ
નો ટાઈમ આપે છે અને એટલા બિઝી શેડ્યુલ માંથી બી હંમેશા મારી સાથે રહે છે. થેન્ક યુ સર. ગોપાલભાઈ નું સન્માન કરે છે. ખૂબ ખૂબ આભાર, ખૂબ ખૂબ આભાર. અમારી સાથે જોઈન્ટ રહેતા જ રહેશો એટલે અમારું કાર્ય આગળ આગળ વધતું રહે. ખૂબ ખૂબ આભાર. અરે એમ થાય ભલે ભલે થઈ જાય. હા એ બસ બરોબર છે. બંને ને બંને ને ભાવેશને સપનાનું સન્માન. બહુ સરસ, ખૂબ આનંદ. જય જય વાહ ભાઈ વાહ. ખૂબ ખૂબ આનંદ, ખૂબ ખૂબ આનંદ. જયાબેન ચેરિટેબલ ટ્રસ્ટ કે માધ્યમ સે હર સાલ જરૂરતમંદ લોકો કો અનાજ બાંટને કા કામો કરતે હૈ, મેડિકલ કેમ્પ કા આયોજન કરતે હૈ, ઓર ઇસ સાલ તો એક બહોત હી બડા ટાર્ગેટ ઉન્હોને લિયા હૈ કે એક ડાયલેસિસ સેન્ટર કા નિર્માણ કરકે ઉસમે કમ પૈસે મે ડાયલેસિસ કી સુવિધા ભી હો નગરજનો કો ઉપલબ્ધ કરકે દેને વાલે. એક સાંસદ કે નાતે ઉનકા મનોબલ બઢાને કે લિયે કાર્યકર્તાઓં કો થોડા મોરલ બૂસ્ટિંગ કરને કે લિયે હર સાલ ઇસ કાર્યક્રમ મેં આતા હું ઓર મુજે બહોત સંતુષ્ટિ પ્રાપ્ત હોતી હૈ જબ યુવા લોગ જવાન લોગ ઇસ પ્રકાર કે સામાજિક કામ સે જુડ જાતે હૈ તો જિસકી સમાજ કો આજ કે દિનો મેં આવશ્યકતા હૈ. તો મેં જયાબેન ચેરિટેબલ ટ્રસ્ટ કે ભાવેશ ભાઈ ઓર ઉનકે સભી સાથી પદાધિકારીઓ કા અભિનંદન ભી કરતા ઓર નગરજનો સે અપીલ કરતા હું કે જબ કોઈ સંસ્થા અચ્છા કામ કરતી હૈ તો ઉનકો હમ સબ લોગોને મિલકર સહયોગ ભી કરના ચાહિયે. યસ, આજ રોટરી ક્લબ કે લોગોને ભી 5 ડાયલેસિસ મશીન ઉનકો ડોનેશન મેં દેને કા એલાન કિયા, ઇસલિયે મેને ઉનકા ભી સન્માન કિયા હૈ. બ્રાઇડ બ્રાઇડ એડવર્ટાઇઝર કે ઉનકે તો બહુ સારા બોર્ડ લગે હુએ રહેતે હૈ તો નિશ્ચિત ઉસ પર એડવર્ટાઇઝ હોતા હોતા હૈ, એડવર્ટાઇઝિંગ હોતા હૈ તો ઉસસે ભી લોગોં કો પ્રેરણા મિલતી હૈ તો મેં ઉનકા ભી અભિનંદન કરતા હું. બહુ અચ્છા કાર્યક્રમ હો રહા હૈ એક્ચુઅલી. 350 ફેમિલી કો ગ્રોસરી દે રહે વો લોગ, ઇટ્સ વેરી ગુડ ઇવેન્ટ ઓર કાફી નીડી લોગો કો ફાયદા હો રહા હૈ. ઓર સર આપ હમ લોગ ઇનકે સાથ સત્તાધી કે સામને જો હમ લોગ ફૂડ ડિસ્ટ્રીબ્યુશન કરતે એવરી સેટરડે વહાં પે જુડે હુએ યે સાલ મેં ઓર ઉનકા ફ્યુચર જો ડ્રીમ પ્રોજેક્ટ હૈ અપના ડાયાલિસિસ સેન્ટર કા ઉસમે જુડને કી કોશિશ કર રહે સર. આઉટ ઓફ જો સીએમડી ઉનકે બારે મેં યોગેશ લખની બોલ, યોગેશ સર આઈ હેવ હર્ડ અ લોટ અબાઉટ હિમ બટ આઈ હેવ નોટ મેટ હિમ પર્સનલી ઓર ઉનકા ઇતના મેં ટચ મેં નહીં હું બટ આઈ નો હી ઇઝ અ ગુડ ફિલેન્થ્રોપિસ્ટ. રોટરી ક્લબ કા ઇનિશિયેટિવ ક્યા હૈ સર પૂરે ઇનકે જો યે જો પૂરા હો રહા હૈ? રોટરી ક્લબ વુડ લાઈક ટુ જોઈન ફોર અ ડાયાલિસિસ સેન્ટર, દેટ ઇઝ અવર ડ્રીમ પ્રોજેક્ટ. સિન્સ લાસ્ટ 3 યર્સ વી આર ટ્રાઇંગ ટુ ગો ફોર અ ડાયાલિસિસ એન્ડ વી વુડ લાઈક ટુ ડોનેટ મેક્સિમમ મશીન વેચ ઇઝ પોસિબલ. થેન્ક યુ સર. એ માતુશ્રી ટ્રસ્ટ વાળા ભાવેશભાઈ જો હૈ તો કાફી સારો છે, મીન્સ 2009 સે એની પ્રવૃત્તિ કરે સમાજ સેવા. તો એસા રોટરી ક્લબ હમ લોગ ભી ઉનકે સાથ જોઈન હો રહે હૈ ક્યોંકિ એસી અચ્છી સંસ્થા કે સાથ જોના વો હમારા ભી પ્રાઉડ હૈ બીકોઝ હમ લોગ સાથ સાથ મેં જો બેઠે હૈ સાથ મેં જમા હુએ વો સિર્ફ કુછ સમાજ કે લિયે કુછ અચ્છા કરને કે લિયે બેઠે હુએ વો જો નિર્મળ વર્ગ હૈ જો ગરીબ પબ્લિક હૈ ઉનકે લિયે હમ લોગ એ સબ કર રહે હૈ. તો એસા રોટરી ક્લબ ભી યહી કામ કર રહી હૈ 100 સાલ સે 103 સાલ હો ગયા રોટરી ક્લબ કો. તો રોટરી ક્લબ કાંડિયોલી વેચ હમ લોગ ઉનકે સાથ જોડે હુએ ઓર હમ લોગ ભી ટ્રાય કરે કે જો હમ લોગ ડાયાલિસિસ મશીન બનાને કા જો એકદમ બડા કામ કિયા હુઆ હૈ જો ભગીરથ કામ હાથ મેં લિયા હૈ હમ લોગ ટ્રાય કરે કે હમ લોગ ભી હમારી હિસાબ સે ઉનકો એટલીસ્ટ 5-6 બેડ કા પ્રોવિઝન કર સકે ઉસમે ટ્રાય કરે. થેન્ક યુ, થેન્ક યુ. સર આજ એક હમ લોગ જો એનજીઓ ચલા રહે ઉસકે અંદર સબ મલ્ટી પ્રોગ્રામ લખે જો નીડી લોગ હૈ ઓર જિનકો સોશિયલી કાફી જરૂરત હૈ, જિન લોગો કો મેડિકલ કી જરૂરત હૈ હેલ્થ કી, તો ઉનકે લિયે હમ લોગો ને મેડિકલ કેમ્પ રખા હૈ મેગા મેડિકલ કેમ્પ હૈ ઓર હમ લોગો કા યે 5th બ્લડ ડોનેશન કેમ્પ હૈ. હમ લોગો કી એક્ટિવિટી કે અંદર હર સાલ હમ લોગ મેડિકલ કેમ્પ કર રહે હૈ ઓર આજ જો બ્લડ ડોનેશન દે રહે હૈ ઓર થ્રુ આઉટ ધ યર કિસી કો ભી અગર બ્લડ કી જરૂરત હોતી હૈ તો હમ ફ્રી ઓફ ચાર્જ ઉસકો બ્લડ પ્રોવાઈડ કર દેતે હૈ. તો ઉન લોગો કો કોઈ ભી પૈસા લગતા નહીં હૈ, ખાલી હમ લોગો કા ટ્રસ્ટ કા લેટર લેકે જાના હૈ ઓર બ્લડ બેંક સે હમ લોગ ઉસકો બ્લડ કા યુનિટ કા અવેલેબલ કરા દેતે હૈ. આજ ECG હૈ ફ્રી મેં કરવા કે દે રહે હૈ, જીતને લોગો કો ECG કરવાના હૈ ફ્રી મેં કર રહે હૈ. આઈ ચેકઅપ હૈ, ડેન્ટલ ચેકઅપ હૈ, ફિઝિયોથેરેપી હૈ, પુરાને કપડે કા ડિસ્ટ્રીબ્યુશન હૈ. અભી ઇતની સારી એક્ટિવિટી મેરે કો આધી એક્ટિવિટી યાદ ભી નહીં રહેતી હૈ. ક્યા ક્યા સર?
सर योगेश भाई हमारे साथ काफ़ी कुछ जोर शोर से एसोसिएट है, अभी हम लोग यहाँ बर्थडे भी सेलिब्रेट करके आए हैं, आज भी वो लोग आ रहे हैं, आज योगेश भाई उनकी पूरी टीम आ रही है, और हम लोग को काफ़ी खुशी होती है कि जब समाज के प्रतिष्ठित लोग हमारे साथ ज्वाइन होते हैं और वो लोग हम लोग को समझ पा रहे हैं, हमारी संस्था को समझ पा रहे हैं कि सोसाइटी को अगर एक लेवल पर हम पहुँच जाते हैं तो कुछ देना चाहिए, और यही भावना से योगेश भाई हमारे साथ ज्वाइन हुए, उन्होंने ऑलरेडी 51 लाख रुपये हम लोगों को संस्था को दे चुके हैं, और डायलिसिस सेंटर हम लोगों का जनवरी से मार्च के बीच में आ रहा है जहाँ पे हम 1 रुपये के अंदर डायलिसिस करना चाह रहे हैं, जो नीडी जरूरत वाले हैं जिनको बहुत ज़्यादा तकलीफ है, किडनी से प्रॉब्लम है, डायलिसिस जो महीने में 2 बार कराना पड़ता है, किसी को 8 दिन में 2 बार कराना पड़ता है, तो उन लोगों के लिए हम 1 रुपये में डायलिसिस लेके आ रहे हैं, जो शायद दूसरी संस्था के लिए डिफिकल्ट होता है, लेकिन इतना सपोर्ट मिल रहा है, लोगों का आशीर्वाद मिल रहे हैं कि हम लोग ये काम कर सकेंगे। सर रोटरी क्लब कांदिवली बेस्ट हमारे साथ एसोसिएट हुई है, वो लोग हमारे जो एवरी वीक का प्रोग्राम है छोलेपुरी डिस्ट्रीब्यूशन, हम लोग रोड के ऊपर खड़े होकर शताब्दी हॉस्पिटल के बाहर खड़े होकर के आज करीबन 1000 से 1500 लोगों को हर शनिवार छोलेपुरी देते हैं, तो उसके साथ में एक महीने का एक शनिवार उन लोगों ने एडॉप्ट कर लिया है जो पूरे साल भर के लिए उन्होंने बुक कर दिया है, तो हर वीक में उनकी हर महीने में फर्स्ट वीक में उनकी संस्था आती है और हमारे साथ में ज्वाइन रहती है, और आज भी वो लोग काफ़ी कुछ एक्साइटेड है, वो लोग कोशिश कर रहे हैं कि हमारी संस्था को 5 डायलिसिस मशीन डोनेट कर सके। थैंक यू सर। ओके दोनों संस्था हमसे जुड़ी हुई है, हम हमारे साथ योगेश भाई ज्वाइंट हुए हैं ब्राइट मीडिया, योगेश भाई आ रहे हैं माता जी को लेकर, वेलकम सर, वेलकम, आप हमसे जुड़े हैं, आपका खूब बहुत बहुत धन्यवाद, बहुत बहुत आभार योगेश भाई। जय जिनेन्द्र योगेश भाई। टेबल ट्रस्ट जो इतना अच्छा काम कर रहा है उसमें मैं जुड़ा हूँ, तो मैं भावेश भाई का और ट्रस्ट का और ये जो 100 जो ट्रस्टी और जो वॉलेंटियर है उनका मैं शुक्रिया करता हूँ, नमस्कार करता हूँ कि इतना अच्छा काम करते हैं और जो सेवा करते हैं, जो मतलब मैंने मेरी आंख से देखा, अनबिलीवेबल है, सैल्यूट टू देम, सैल्यूट। सर छोलेपुरी का काउंटर शुरू हो गया है स्टेट बैंक के पास, प्लीज। एज यूजुअल हर संडे को 400 फैमिली को, एक फैमिली में 4 आदमी को हम ग्रोसरी फ्री देते हैं, उसके बाद अपना एवरी संडे को और सैटरडे को खाना देते हैं, डेली ओल्ड एज वाले सीनियर सिटीजन को घर पे टिफिन सर्विस देते हैं, और ये सब मातोश्री जिया बेन चैरिटेबल ट्रस्ट, और मेरा तो सिर्फ नाम है और थोड़ा सा साथ है, लेकिन जो भावेश भाई उनकी जो 100 जन की टीम है, जो ये सोशल एनजीओ वर्क करता है, जल्दी इनकी एक हॉस्पिटल भी आ रही है और उसमें भी मैं जुड़ा हुआ हूँ, और बहुत से सेवा के काम करते हैं, एजुकेशन हेल्प, मेडिकल हेल्प, और जितने भी समाज को हो सके उतने सब काम में हम लोग आगे रहते हैं, नेचुरल क्लाइमेटी से लेके एनी टाइप ऑफ हेल्प, और सभी कार्यकर्ता इसमें सहयोगी है। जितने भी जन का जो भी गरीब लोग हैं उनका जो भी प्रॉब्लम है उनका फ्री चेकिंग, फ्री टेस्टिंग, फ्री आई टेस्टिंग और बीपी शुगर सभी प्रोग्राम आज हो रहा है, तो रोटरी क्लब भी अभी हमारे साथ जुड़ा है, तो इसके लिए मुझे शुक्रिया। थैंक यू। मैं टीवी सीरियल एक्टर और मुझे बहुत अच्छा लगा योगेश जी के साथ जुड़ के, काफ़ी अच्छा लगा, मेरा फर्स्ट टाइम है, मैं फर्स्ट टाइम आई हूँ, पर मतलब ये इतना अच्छा काम कर रहे हैं, इतनी बड़े बड़े लोगों के साथ मतलब जुड़े हुए हैं, गरीबों को खाना खिलाते हर सैटरडे संडे, मतलब
मुझे तो बहुत ही ज़्यादा अच्छा लगा और मैं भी इनके साथ हमेशा जुड़े रहना चाहती हूँ ताकि थोड़ी सी सेवा का पुण्य मुझे भी मिल जाए। आपका क्या कहना है? एंकरेज मैडम की बहुत फेमस सीरियल है और दो तीन सीरियल में मैडम काम करते हैं और ऐसे सेलिब्रिटी लोग अगर हमारी मिशन में जुड़ेंगे तो 100% हमारा मिशन भी कामयाब हो जाएगा। बिल्कुल, आपकी अच्छी सोच के कारण ही मिशन कामयाब है, हमें जुड़ने की तो एक सेकेंडरी चीज़ है ना। ये सब भावेश भाई और ये मातोश्री जयमल चैरिटेबल ट्रस्ट वाले इनकी वजह से सब हो रहा है और ये प्रोफेसर मेहता जी जो अपने आर्मी और कमांडो सबके लिए काम करते हैं और इनका भी। सर बताइए आपको आप कैसे जुड़े? मैं आर्मी कमांडो जो NSC कमांडोज है उनके लिए बहुत सारी सेवा के काम कर रहा हूँ। मैं हर साल एक प्रबोधन ठाकरे में एक चैरिटी शो रखता हूँ। पिछले जून महीने में अभी जो जून महीने गया जो शहीद हुए हैं कमांडोज अपने सरहद पे लड़ते हुए उनको हमने डायरेक्ट उनके खाते में डायरेक्ट जो चैरिटी उनके खाते में RTGS करा के उनको सेवा की और फिर और एक संस्था जुड़ी। ऐसे करते करते हमारा मिशन बहुत अच्छा हो गया है। उनकी ट्रेनिंग में मैं जाता हूँ, उनको उनके कैंप में जाके हमने योगेश भाई ने मिलकर एक बड़ा मेडिकल कैंप भी लिया है। दे डिजर्व आई थिंक। आर्मी जो अपने बॉर्डर पे इतने शहीद होते हैं और सेक्रीफाइस करते हैं तो हमारी एक छोटी सी फर्ज है उनके लिए कुछ भी कर सके तो एक दिल को तसल्ली होती है। थैंक यू।